टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વડગામના જલોત્રા સહિત સરહદીય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે। ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળિયાના છાપરા ઉડી ગયા છે, તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોષ થઈ ગયા છે, તો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અમે નુકસાની ભોગવતા આવીએ છીએ, ત્યારે હવે સરકાર અમને કંઈક મદદ કરે તો જ અમે ઊભા થઈ શકીશું। આ વાત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જે વાવાઝોડું આવ્યું વરસાદ સાથે, ફૂલ વાવાઝોડુંનો એટલો વેગ હતો કે પપૈયાનું મારું પોતાનું જ વાવેતર ગણું તો 3 એકરમાં વાવેતર કરેલું હતું, આશરે 1.5-2 લાખ જેવો ખર્ચો કરેલ હતો, એનો જમીન જોસ્ત આખા રોપા જમીન જોસ્ત થઈ ગયા, એનો ફળ હતો એ પડી ગયો છે અને મોટું નુકસાન છે। આજુબાજુના બધા ખેડૂતોનું પણ પપૈયાના ટોટલી વાવેતરવાળા બધાને નુકસાન આવેલું છે, તો સરકારશ્રીને વિનંતી છે કે વહેલા તે પહેલાના ધોરણે આનો સર્વે કરી અને ખેડૂતોને થોડી સહાય મળે। અને વાવાઝોડું આવ્યો ને, વરસાદને વાવાઝોડું હાથે આવ્યો સાહેબ, એટલે મારા ઘરના પતરા ને બતરા ઈંગલો ઉડાડી મેલીને આખા ઘરમાં પોણી જ પોણી, અનાજ ને અનાજ બધું પલળી ગયું, લુગડા ને ગોદડા ને બધું પલળી ગયું, કોઈ હાજુર્યું નથી। એટલી મા બાપ કરો તમે, સરકાર મા બાપ હોતે અમારી, હા આવી હતી ટીમ તો ભાવ તાલુકાના ચોથા નેસડા ગામે ભારે વરસાદ વાવાઝોડાથી ખૂબ જ ભારે નુકસાન થયેલું છે। ખેડૂત અત્યારે બધાએ મોડાઈ ગયા છે, શું કરવો શું ન કરવો આવી વિનંતીમાં છે। બાજરી, જવાર, ગવાર, મગ બધું આડું પડી ગયું છે, ખેતરમાં પાણી ભરાઈ ગયું છે।